હવે દિવસો બાકી છે છે ત્યારે ત્યારે ઘણી સેવાઈ રહી કે નવરાત્રી યોજાશે નહીં અમદાવાદમાં ગરબા આયોજકોની બેઠક મળી હતી જેમાં નવરાત્રી યોજાય તો કેવી તકેદારી રાખવી તેના પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને જો સરકાર લીલી ઝંડી આપે તો કેવું આયોજન કરવું તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો જોઈએ આ અંગેનો અહેવાલ ઉત્સવ પ્રિય ગુજરાતીઓનો સૌથી મોટો પર્વ એટલે નવરાત્રી માતાજીની નવ રાત સુધી આરાધનાનો પર્વમાં નાના ભૂલકાઓથી લઈ યુવાનોથી લઈ વૃદ્ધો ગરબા રમે છે જેને લઈ ગરબા આયોજકો અને ઇવેન્ટ કંપનીઓની બેઠક પાર્ટીપ્લોટ ખાતે યોજાઈ હતી તેમજ ગરબાને લીલી ઝંડી મળે તો કેવી રીતે ગરબા ગાવા તેનો ડેમો પણ રાખવામાં આવ્યો હતો જેમાં ખેલૈયાઓ દ્વારા માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ગરબા કરી ડેમો બતાવ્યો હતો જોકે આયોજકો પણ ગરબાને લીલી ઝંડી મળે તેવી આસ સેવી રહ્યા છે આજની જે મીટિંગ હતી એમાં બેઝિકલી ગરબાના ઓર્ગેનાઇઝરો છે અને દરેક ટેકનિકલ એજન્સી છે કે જેમ કે ગરબામાં ચાલીસથી પચાસ અલગ અલગ એજન્સી કામ કરતી હોય છે તો દરેક એજન્સીઓ આજે ભેગા થઈ છે દરેક લોકોને મનમાં એક એવી આશા હતી કે ત્રીસ ઓગસ્ટે જે સરકારે કીધું છે તો કદાચ કંઈક કાલે જો ચેન્જીસ આવે અને ગરબાની પરમિશન મળે કે જે હાલના આંકડા પરથી તો દરેકને ખબર છે કે કાલનું શું ડિસિઝન હશે પણ કદાચ કંઈ મળે તો ચોવીસ દિવસમાં જેટલી બી વાતો અમે કરી રહ્યા છે સેફટી ઓફ પ્રિકોશન કે દરેક લોકોએ કીધું ટનલ બનાવીશું આ બનાવીશું તો એ શક્ય છે કે નહીં એના માટેનું મેઇન આજ આજની મિટિંગનું આયોજનનો મુદ્દા હતું કે કાલ ઉઠીને કઈ બી જે ડિસિઝન આવે અને દરેક લોકો પોતાના પ્રમાણે ગરબાનું પ્લાનિંગ કરે અને ક્યાંક ને ક્યાંક એમાં કંઈક ખામી રહી જાય અને ક્યાંક એવું રીઝન થાય કે કોરોનાના આંકડા વધ્યા ક્યાં તે એના માટેની મેઇન આજે ઓર્ગેનાઇઝરની મિટિંગ હતી એટલે મિટિંગ એ જ છે સૌથી પહેલાં તો કાલની રાહ જોવા છે અનલોક ડી કે એમાં સરકારશ્રીનું શું ડિસિઝન આવી રહ્યું છે એ પછી પ્લાનિંગ થશે જો કદાચ શેરી ગરબાની બી છૂટ આપશે તો આ ઇન્ડસ્ટ્રી માટે બી એક સારા સમાચાર છે નવરાત્રિ માટે નવરાત્રિ કરવા માટે અમે ઓર્ગેનાઇઝર નવરાત્રિના જે ઓર્ગેનાઇઝર સાથે રહી અને સરકારની ગાઈડલાઇન પ્રમાણે જે પણ નિયમો હશે એને પાલન કરી અને અમે પાર્ટી પ્લોટ એ લોકોને આપીશું અમે સેનેટાઈઝ ટનલ દરેક આવનાર વ્યક્તિને માસ્ક કમ્પલસરી રહેશે ટ્રેડિશનલ ડ્રેસ કમ્પલસરી રહેશે અને એ સિવાય સરકારની જે પણ ગાઈડલાઇન્સ આવે એના માટે કે સોશિયલ ડિસ્ટન્સને લઈને કે ઈ પાસ ડિજિટલ પાસ આ બધું જ અમે

એટલે હવે જો યોજવા માટે લીલી મળે તો ગરબા આયોજકો સક્ષમ છે તેમ કહી શકાય કેમેરામેન ગૌતમ દુલેરા સાથે નિર્માણ ન્યૂઝ અમદાવાદ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રી યોજાશે કે નહીં તેના ઘણી અટકળો ચાલી રહી છે જેના ભાગરૂપે આજે જે ગરબા સંચાલકો છે તેમની એક બેઠક મળી હતી ત્યારબાદનો જે ડેમો છે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ખેલૈયાઓ છે અત્યારે હાલ ગરબે ગૂમી રહ્યા છે અને કેવી રીતે કોરોનાની મહામારી વચ્ચે આ તહેવારને યોજી શકાય તેની જે એક તૈયારી છે તે કરવામાં આવી છે જે ગરબા આયોજકો હતા તેમનું કહેવું છે કે આગામી અનલોકમાં જો સરકાર નવરાત્રિની છૂટછાટ આપે તો તેઓ સેનેટાઇઝિંગ ટનલ બનાવશે એટલે કે જે પણ વ્યક્તિ નવરાત્રિ કરવા માટે જે પાર્ટી પ્લોટમાં આવશે તે સેનેટાઇઝ ટનલમાંથી થઈને આવશે ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી હશે તેમજ મોઢા પર માસ્ક પહેરવું ફરજિયાત હશે તો હું બીજી તરફના પણ આપણે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે આ જે ખેલૈયાઓ છે અત્યારે હાલ ગરબે ઘૂમી રહ્યા છે અને તમામમાં એક અત્યારે હાલ ઉત્સાહ છે પરંતુ આપણે ખેલૈયા સાથે વાત કરીશું કેવી આશા અપેક્ષા આપને પૂછવા માગીશ શું માની રહ્યા છો શું ઈચ્છી રહ્યા છો કે નવરાત્રિ થાય કે કેવી રીતે થાય સર મને તો એવું લાગે છે નવરાત્રિ એક એન્ટરટેનમેન્ટ ફેસ્ટિવલ છે જેમાં ખેલૈયા બહુ મોજ કરે છે એટલે ડેફિનેટલી નવરાત્રિ તો થવી જ જોઈએ તમે જોઈ શકો છો અહીંયા ખાલી ટૂંક જ નાનો જ પ્રોગ્રામ ગોઠવ્યો છે અમે કેટલી મોજમાં રમી રહ્યા છે તો તમે આમ સોચી શકો કે નવરાત્રિમાં અમે આગળ જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને માસ્ક પહેરીને ગરબા ગામો તો જો શ્વાસ ચડવાની જે પ્રોબ્લેમ છે તે ના થયું સર એ તો છે એ તો રહેવાની માસ્ક આપણે હેલ્થનો ખ્યાલ રાખવો છે તો એ થોડું તો આમ કોમ્પ્રોમાઇઝ કરવું પડશે પણ અમે માસ્ક સાથે અને ગ્લવ સાથે પણ રમવાનું બહુ જ કમ્ફર્ટેબલ ફીલ થશે પણ નવરાત્રિ થવી જોઈએ તો ખાસ કરીને અત્યારે ખેલૈયાઓ એક માંગ કરી રહ્યા છે કે પરંતુ કોરોનાની ભલે મહામારી છે પરંતુ જે નવરાત્રી છે ચોક્કસપણે થવી જોઈએ અને જે પણ ગાઈડલાઇન છે સરકારની તેનું તેઓ પાલન કરશે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે બિરેન જાધવ અમદાવાદ